આમોદ ખાતે NDRF ની ટીમ આવી અને તાલુકાના 8 જેટલા ગામોને હાઈ એલર્ટ કરાયા. ગતરોજ ભરૂચ જિલ્લાના આમોદ ખાતે દાદર નદી આવેલી છે. આજવા અને વિશ્વામિત્ર નદી પાણી છોડતા પાણી દાદર નદીમાં ઘસી આવ્યું હતું. દાદર નદીની સપાટી 99 ફૂટ ઉપર જતા આજુબાજુના ગામોમાં હાઈ એલર્ટ કરવામાં આવ્યું હતું. આશરે 8 ગામોના વાહન વ્યવહાર તથા રસ્તા પર પાણી ફરી વળતા રસ્તા બંધ થઈ ગયા હતા. આમોદ પોલીસ, નગરપાલિકા, જંબુસર વિધાનસભાના ધારાસભ્ય તેમજ મામલતદાર સહિત ટ્રેક્ટર અને નગરપાલિકાની બોટ લઈ તેઓ ફૂડ વિતરણ કરવા જતા હતા. દાદર નદીની સપાટી વધતી ગઈ હતી. ગઈકાલે 100.2 થઈ હતી, જેની મદદ માટે જવું મુશ્કેલ બન્યું હતું. ગઈકાલે NDRFની ટીમ બોલાવવામાં આવી હતી, જે જૂના વારિયા ગામે પોલીસકર્મી, નગરપાલિકા તેમજ ધારાસભ્ય સહિત પહોંચી લોકોને સમજાવી અને સ્થળાંતર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બીજા અનેક પૂરમાં ફસાયેલા ગામોમાં જઈ ફૂડ વિતરણ કરવામાં આવ્યું હતું. જકવાન ઝાલ, ZS TV, આમોદ.